विज्ञान जाथा कार्यक्रम नु आयोजन करवामां आवे छे। तेमां आपे सांभळेलुं हशे, कदाच आपे न्यूज़पेपर टीवी चैनल नी अवारनवार वांचता हशो, एवा माननीय सन्माननीय आदरणीय एवा જૈનભાઈ પંડ્યા સાહેબ આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આજના 21મી સદીની અંદર ધાર્મિકતા છે, શ્રદ્ધા છે, પણ સાથોસાથ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા તરફ આપણે સૌ દોરાઈ જઈએ છીએ, અને તેમાં પણ ઘણી બધી અઘટિત ઘટનાઓ બને છે, દુઃખદાયક ઘટનાઓ બને છે। ત્યારે આપણે આપણા પરિવારે, આપણા કુટુંબે, આપણા સમાજે, આપણા વિસ્તારના એટલે કે તાલુકો, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રીય કેટલી કેટલી બાબતથી અવેર રહેવું જોઈએ, તેના માટેની માહિતી માર્ગદર્શન આજરોજ આપણને જસ્તન પોલીસ સ્ટેશનના પટણાંગણમાં બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે। તેની અંદર આજરોજ આપની વચ્ચે માનનીય સન્માનની આદરણીય જૈનભાઈ પંડ્યા સાહેબ પધારેલ છે, એ વિશેષ માહિતી માર્ગદર્શન અને અવનવા પ્રયોગો કરી અને આપને જાગૃત કરશે। હમણાં ટૂંક સમયમાં ગોંડલ ખાતે એસપી સાહેબનો ઇન્સ્પેક્શન હતો અને સ્પેશિયલ અમે ત્યાં ગયેલા, ત્યારે પણ સાહેબે એસપી સાહેબને વ્યક્તિગત મુલાકાત સાથે કીધું કે સાહેબ આ જસ્તનની ટીમ છે અને સતત આપણા સાથે સંકળાયેલી રહે છે અને ઉપયોગી થાય છે, એટલે સાહેબ સતત જસ્તન વિસ્તાર માટે ચિંતા કરતા રહ્યા છે અને જ્યારે જ્યારે પણ એમને યાદ કરી ત્યારે એમની અચૂક હાજરી હોય છે। ખૂબ ખૂબ આભાર સાહેબ। હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે પ્રથમ સાહેબશ્રીનું સન્માન લેશું। હું જસદણ પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જસદણ વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવા માટે તથા અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ જાગૃતિ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં ઉપસ્થિત રહેવા બદલ ગોંડલના ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી કિશોરસિંહ ઝાલા સાહેબ તથા અમારા આમંત્રણને માન આપીને પધારેલ જૈનભાઈ પંડ્યાજીનો હું જસદણ પોલીસ સ્ટેશન વતી અને જસદણની જનતા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ જસદણના આગેવાનો અને લોકોનો પણ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી હાર્દિક સ્વાગત કરું છું। હમણાં થોડા દિવસ પહેલા જ વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે પતિ પત્નીએ જાતે જ માછડો તૈયાર કરી અને પોતાની બલિ આપેલી, તો 21મી સદી, વિજ્ઞાનની સદી અને આવા સમયમાં પણ જો આપણો વિસ્તાર આવી અંધશ્રદ્ધાથી પીડાતો હોય, અમારી રાજકોટ ગ્રામ્ય પોલીસને એમ લાગ્યું કે વિસ્તારમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે આવો એક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, અને જેના માટે ડીવાયએસપી સાહેબે, ઝાલા સાહેબે પોતાનો કિંમતી સમય ફાળવ્યો તેમજ જયંતભાઈ પંડ્યા પોતાના બિઝી શિડ્યુલમાંથી વિસ્તારની જનતાને જાગૃત કરવા માટે અહીંયા પધારેલ છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 1992 સાલમાં એમની સ્થાપના થઈ, 1987થી એમણે આ પ્રકારનું કાર્ય કરવાનું વિચાર્યું હતું, એટલે આજથી 30 વર્ષથી એ દેશના ખૂણા ખૂણામાં લોકોને જાગૃત કરવા માટે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેના પ્રયત્નો અને કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે એમની આ 30 વર્ષની અથાગ મહેનતને બિરદાવી રહી અને હું વધુ સમય ન લેતા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી કિશોરસિંહ ઝાલા સાહેબને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમને અનુલક્ષીને ઉદ્બોધન આપે। ડીવાયએસપી શ્રી કિશોરસિંહ ઝાલા સાહેબ, અમારા જસદણ પીઆઈ તપન જાની સાહેબ, અમારા પોલીસ સ્ટાફ તથા ગામડે ગામડેથી પધારેલા અમારા વહાલા જનતા એવા તમામ આગેવાનને જસદણ પોલીસ જિલ્લા અધિક્ષક વતી આપ સૌનું સ્વાગત કરું। જે 2-4 પોઈન્ટ કહેવા માટે જે આપણે ભેગા થયા છીએ, ખાસ કરીને જે વિછિયાનો બનાવ બન્યો એ અનુસંધાને અમારા ડીજી સાહેબ વિકાસ સહાય સાહેબ,
અમારા આઈજીપી સાહેબ અશોક કુમાર યાદવ સાહેબ, અમારા એસપી સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, એનું એવું હતું કે તમે ખૂણે ખૂણે જઈ અવેરનેસના કાર્યક્રમ કરો, જેના હિસાબે જે વર્ષોથી પ્રજા જે અંધશ્રદ્ધામાં સપડાયેલી છે એને આપણે કેવી રીતે મુક્ત કરી શકીએ આ બાબતે. તો એના માટેનું આજથી જસદણ પોલીસ સ્ટેશનથી અમે રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી પંડ્યા સાહેબ એક કેમ્પેઇન ચાલુ કર્યું છે. એમાં ખાસ કરીને પોલીસ તો કરે જ છે કેમ્પેઇન, પણ આપ તમે બધા જે આટલી બહોળી સંખ્યામાં પધાર્યા છો, આપ બધા પણ જો 10-10 માણસોને પણ આ સમજાવશો ને તો અમારો આ જે કાર્યક્રમ છે ને એ સાચા અર્થમાં યથાર્થ ઠરશે. અમને એવું લાગશે કે તમે અહીંથી કંઈક લઈને જાઓ છો. વર્ષોથી જે આપણે અંધશ્રદ્ધાના જે કુરિવાજોના જે અંધશક્તા અને કુરિવાજના જે ચક્રમાં આપણે વર્ષોથી પડેલા છીએ, આજે માનવી છે મંગળ ઉપર પહોંચ્યો. તો અમારું એટલું જ કહેવાનું છે કે કોઈના દીકરા દીકરીઓ અનાથ ન થાય, સાચી દિશામાં એને યોગ્ય માર્ગદર્શન મળે તે અનુસંધાને આપણે આજે જસદણ પોલીસ સ્ટેશનથી એક કેમ્પેઇન ચાલુ કરી છે. આપ બધાનો ખાસ સહકાર જરૂરી છે. આપ તો ઘણી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. તમામ સમાજના જે આગેવાન છે એમની થોડીક ફરજ છે, શ્રેષ્ઠીઓની ફરજ છે, ખરેખર સમાજનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવી અત્યારે આ મંચથી હું પ્રાર્થના કરું છું. આપ બધા પણ જ્યાં જ્યાં ગામડે જાઓ તો જો આપનો એક બે જો પણ આ જે ઘટના છે એનાથી અમને એવું લાગ્યું કે આ કેમ્પેઇન ચાલુ કરવાની અમારી પ્રાથમિક ફરજ છે. પોલીસ તરીકે અમે સમાજને કંઈક કનેક્ટ થઈ, અમે પોલીસને આપના તરફથી આજે તમારા શિક્ષણ, હું એવું માનું છું કે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ, તમે તમારા દીકરીએ દીકરાઓને સારી રીતે ભણાવો, કારણ કે નોલેજ ઇઝ પાવર. જે વર્ષોથી જે આપણે સમાજની જે બદલી છે જે ઘર કરી ગઈ છે, તો અત્રેથી તમામ આગેવાનો પોતાના ગામમાં ક્યાંય પણ અમને બોલાવશો તો અમારી ચોક્કસ, હું નહીં તો અમારા જાની સાહેબ, જાની નહીં જાની સાહેબ નહીં તો જમાદાર, તો અત્રેથી આપણે આવી બધી પ્રતિજ્ઞા સાથે આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ભારત માતા કી જય. કરું છું જે ઘરમાં બનતી નથી ઘટના, અશરમજનક ઘટના એક પણ બનતી નથી એવું સાહેબ કહેવાતા તમામ ધાર્મિક સંપ્રદાયો કે એમાં આશ્રમોમાં બને છે સાહેબ, આ બધું નજરે જોયું છે. ઘરમાં ન થાય એવી બધી અભિજ્ઞ, તો સાવધાન રહ્યો. તમે માનો ભલે, પણ તમે પરિવારને તમે તમે બરબાદીમાંથી રોકો. તમે એવું ન કરો, આંધળો વિશ્વાસ ન કરો. અમે તો ત્યાં સુધી કહી છીએ જલા સાહેબ કે જયંત પંડ્યાનો જ્યાં સુધી અનુભવ ન થાય, તમે અમે રાતના 12 વાગે કોઈ અમને લોહી માગે તો અમે જાય, અમારો દાખલો અમારું બ્લડ પ્લેનમાં લોહી અમારું કર્યું, અમે ઈ ભગવાનમાં માનીએ છીએ. અમે કોઈને જરૂર પડી પ્રસંગની અંદર કોઈના જરૂર પડી અમે દુનિયા મદદ કરી એવા ભગવાનમાં માની, જાથા લોકપ્રિય એટલા માટે છે. જે કઈ બોલીએ વાસ્તવિક બોલીએ છીએ, અનુભવજન્ય બોલીએ છીએ, આ સિવાય કઈ બોલવામાં આવતું નથી. એટલે આપણે તમે શ્રદ્ધા રાખો ભગવાનની સ્થિતિને, જેને માનો એને માનો, પણ તમે એવી અંધશ્રદ્ધા ન કરો કે તમારા બાળકોને અસર થાય. અમે સાહેબ એક કેમ્પેનિંગ કર્યું હતું પેલા આપણા વિસ્તારમાં, તાવા બહુ થતા તમને ખ્યાલ હોય તો, મેં 20 વર્ષ પેલા કેમ્પેનિંગ કર્યું. ઘરમાં બાથરૂમ ન હોય, સંડાસ ન હોય, પણ તાવો કરે એમાં 15,000 નો એ જમાનામાં ખર્ચો કરતા હતા. અમે એવું ગામડે ગામડે અભિયાન કર્યું કે ભાઈ આ દીકરી રાતના સંધ્યા ટાઈમે જાદુનું જાય છે, એ તમારે બંધ કરવી હોય તો આ તાવા બંધ કરો. ગામડે ગામડે કાર્યક્રમો આપ્યા અને તાવા સંપૂર્ણ બંધ થઈ ગયા સાહેબ. એમ પરિણામ તો આવે જ છે જાની સાહેબ, તમે કામ કરો, નિષ્ઠાથી કામ કરો. આવા અમે જોયું અને લોકોએ જાથાને સ્વીકાર્યું છે. એટલા માટે જાથા કોઈ દિવસ કોઈ પણ ધાર્મિક નેતા કે રાજકારણ કે એમાં કંઈ આવતું જ નથી, માત્ર કામ કરવું એ ઓળખ છે. તો આમાં માત્ર વિજ્ઞાન જાથા ચમત્કારમાં નથી માનતું, પણ ચમત્કાર છે જેને છે. આજે પણ ચમત્કાર અગ્નિ આપોઆપ પ્રગટે છે, મંત્ર બોલવો ફરજિયાત છે. તન્નો વાતો મયો ભુવા દેવ, તું દર્શન ની લોકો માનશે નહીં, મારી અંજલિ પડશે ત્યારે જ વધારશે દુવાડો. તાન પરવ્યા નિવિધા હું મહે દેવ, તું દર્શન દીધે આલો શ્રદ્ધાળુ લોકો બધા પગે પડવા ટેવાયેલા છે, માટે તું દર્શન દેજે. તાલી પાડ જો બધા, પછી સભા તાકે અગ્નિ રહેગા. તાન પરવ્યા નિવિધા હું મહે દેવ, અને આમ થયું એટલે અમે અમેને પોલીસે પકડ્યા તો કીધું એ તો સુબા તક રહેગા. ક્યુ કીધું?
પામાં રસાયણ વિજ્ઞાન છે એ કીધું નહીં, પોટેશિયમ પરમેંગનેટ કે ડેરકલીસ છે, આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે અગ્નિભાઈ એને શું કીધું વાસ્તુ વખતે? અમે ને પોલીસ અભિગ્રહ કે અમે અમે બેઠા છીએ તો અત્યારે મંત્રની તાકાત કેસી નથી, આ રસાયણ વિજ્ઞાનની તાકાત છે, એમ કરીને પકડ્યા અમે. એટલે તાત્કાલિક ગુનો નોંધો પડત રિપોર્ટેશનમાં અને પકડાઈ પણ ગયો, ભાગી ગયો તો પણ પાછો પોલીસ એને ગમે નથી ગોતીને એને અત્યારે આજે રજૂ કરવાના હતા, ગઈકાલે પકડી લીધું હતું. કહેવાનો મારો મતલબ એ છે કે માત્ર ભુવાએ કીધું કે અંદર હું સુરક્ષા કવચ રાખું છું અને એના પર ત્રણ ડોક્ટરો પર વિશ્વાસ આ વિજ્ઞાન યુગમાં ન કર્યો અને માત્ર ભુવાનો વિશ્વાસ કર્યો અને આર્થિક બરબાદી થઈ અને અત્યારે બે માણસ કામ ધંધો બંધ કરી દીધો અને 24 કલાક બાળકનું ધ્યાન રાખે, એટલે મેં એને સમજ આપી કે આ બાળક કાયમી અપંગ જ છે, જેટલું જીવશે ત્યારે પણ એનું આયુષ્ય વધુ વધુ, હવે મહિનો વધુ તો મહિનો છે એવું ડૉક્ટરે કીધું, મને કીધું તું એક વીક જ છે, 2-4 દિવસ જ છે એમ કીધું ડૉક્ટર. કે એને જ્યારે માની લ્યો કે આંચકી ઉપડે ત્યારે તમે જોઈ ન શકો મિત્ર જેડી, એને આંચકી ઉપડો ત્યારે તમે તમે તમને ત્રાસ થાય, બાળક રોતો હોય ને અને એનું આખું અંગ ખેતાતું હોય ત્યારે એમ થાય કે આ ભૂવો તમે હો ને તો તમે એને એક બધું તમે તમે કલ્પના ન કરી નાખો તમે શું કરો, અથવા પોલીસ પકડ્યો હોય ને પોલીસ ગયો ને તો એનું એકવાર આમાં એમ થઈ જાય આનું આનું શું આ ભૂવાનું કરું એવો દશા. એ બાળક એટલી પીડા સહન કરે, એ બાળકની પીડાની કોઈ વાત કરો મેં એવી સહન કરે. આ બધી વસ્તુ હજી આપણા યુગમાં 21મી સદીમાં થાય છે, આ ન થાય એનો અમે પૂરેપૂરું જાગૃતિ કેળવી કે આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય. ડૉક્ટરે કીધું હોય કે અપંગ બાળક આવશે એટલે દૂર કરવું જોઈએ ડૉક્ટરની સલાહથી, એવા કોઈ ભૂવા કે સુરક્ષા કવચ મૂકું છું તેના પર વિશ્વાસ ન કરાય. આ બધી વસ્તુ વિજ્ઞાન તથા લોકોને સમજાવે છે, આપણને ભૂવા ભરાડીમાં કાંઈ કે ધૂણવારામાં કે આવા સવારી આવવાથી કાંઈ ફાયદો થયો નથી, આપણે બરબાદી મળી છે, હવે જાગીએ. અચ્છા રમેશભાઈ બોધર આવી જાઓ, અચ્છા રમેશ બોધર, કારણ કે એને ધોરાજીમાં એક મારું કામ સારું કર્યું એટલે યાદ રહી ગયા છે. હંમેશા પૈસા ખંખેરવા હોય તો મીઠું બોલો, કેવું બોલો? મીઠું બોલો તો પૈસા આપે, આ ઈ દેશ છે, માટે હું અહીંયા અંજલિ નાખું છું. મંત્ર બોલવાનો ફરજિયાત છે અને આ રીતે મંત્ર નાખો એટલે તાર તાર ભડકો થશે, કારણ કે બસ છે ધ્યાન રાખજો નીચે પછી બસ ધ્યાન બસ ઓકે નાખો બસ ઓકે આ રીતે અગ્નિ થયું તો શું કીધું? આ તો મેં એમ કીધું નમસ્કાર નાખો સર. બધાને વિજ્ઞાનના પાઠ ભણાવશો? ઓકે સાહેબ ચાલો સાહેબ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ હાર્ટલી, થેન્ક યુ. ઉપર હાથ મૂકી દે, બીજો કશો છે, બે હાથ ભેગા કરો જોડાઈ બાદ બરાબર, ચલો એ આ લાવ નીકળતા એક તમને તંબુ ભર્યો છે તરકીબ કરવાની. અચ્છા બેટે જો તુજે પરેશાન કરતા હૈ મેને ઉસકો માર ડાલા હૈ જો સ્મશાન મેં વિધિ હુઈ હૈ તુમ ડર નિકાલ દો દાળ નિકાલ દો એમ બોલવાનો. અને બોલો એકાદ ભાઈ હાજો થઈ ગયો જેડી, કારણ કે ઓલો માનસિક બીમાર હતો એને એવો ખોટો પ્રયોગ કર્યો વિજ્ઞાન નો અને એને લોહી કાઢ્યું એટલે હા જે મને પરેશાન કરતો તું એ ભૂવા હતા એ અને મારીને મારું લોહી ભરી હા મેં બતાવ્યું અને એ હાજો થઈ ગયો 10,000 ની દવા થી નો હાજો થયો, એ માત્ર માનસિક ત્રુટિ હતી એમાં હાજો થઈ ગયો. અને તો કીધું એમાં પણ ભૂવા જિંદગી પર છેતરે છે, વિજ્ઞાનના ડોક્ટર કે તમે જાઓ તો એની તમને ફી મોગી હોય પણ તમને સાચી સલાહ આપે છે, આટલો તફાવત છે. એટલે તમે કેને આવું કીધું તો માનસિક બીમારીમાં ક્યારેક આવા પ્રયોગ કરીને પણ સાજા કરતા હોય છે અને ભૂવા પછી એનો લાભ લેતા હોય છે, એટલે સાવધાન રહેજો મિત્રો. એક તો ખાસ કરીને રાજકોટ જિલ્લા પોલીસ રૂરલ ઉપક્રમે અને DYSP સાહેબ અને જસદણ પોલીસ સ્ટેશન ઉપક્રમે લોકોમાં જાગૃતિ કેળવે અને ભવિષ્યમાં વિચ્છેદો બનાવવાનું પુનરાવર્તન ન થાય એટલે ગ્રામ્ય કક્ષાના બધા આગેવાનોને બોલાવેલા અને અંધશ્રદ્ધાની અંદર બરબાદી ન નોતરે એનું કાઉન્સેલિંગ થાય એને સમજ આપીએ એના માટે એક લોકજાગૃતિ કાર્યક્રમ વિજ્ઞાન જાથાનો કરવામાં આવ્યો. વિજ્ઞાન જાથા છેલ્લા 31 વર્ષથી કામ કરે છે, લોકોને સમજાવે છે
કે ભાઈ કોઈ પણ ચમત્કાર થાય એને આટલા જ કારણો હોય છે. ચમત્કાર પાછળ રહસ્ય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, હાથ ચલાકી, ગોઠવણ અને વિજ્ઞાનના ક્રિયાકારના સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી. અને લોકોને નિદર્શન કરીને સમજાવીએ કે ભાઈ અગ્નિ આપોઆપ સળગવું તો એની અંદર પોટેશિયમ પરમેંગેટ હતો અને ગ્લિસિન બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે અગ્નિ પ્રક્રિયા. માની લો કે ભસ્મ કાઢી, ચમત્કારી ભસ્મ, એમાં મર્ક્યુરી ક્લોરાઇડ હતું, એલ્યુમિનિયમ વસ્તુ હતું, એને બોલતું તાવીજ કરી અને ખાસ કરીને મુંજાવરોને ફકીર છેતરપી નીકળતા હતા, આવા લોકોને પીગડાતા. પછી કંકુ નીકળતું હોય છે તો શરીરના જુદા જુદા અંગમાં, તમે ગ્લુકોઝના બાટલાની અંદર એર પંપ, એરવાલ એ તમે સંતાડી અને કરો તો તમે કંકુ અસંખ્ય નીકળે, કંકુના પગલાં પણ થઈ શકે. આ બધી પાછળ રસાયણ વિજ્ઞાનનો ચમત્કાર છે. આ સિવાય કોઈ શિફળની અંદરથી માની લો કે અંજલી નાખીને અગ્નિ પ્રગટાવ્યા, તેમાં સોડિયમ મેટલ હતું અને પાણીનો કર્યું એટલે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે સતત સોડિયમ મેટલ છે એ બળે છે અને બળે છે એટલે મોટા મોટા એના તીખારા દેખાય અને લોકોને એમ કહે કે ભાઈ તું જે નજરબંધી થઈ ઓ નિકલ ગઈ એ જ તરહ લોકો ગુમરાહ કરતા થાય. આ બધી વસ્તુ વિજ્ઞાન જાતા ગામે ગામ લોકોને શીખવે છે કે ભાઈ ચમત્કારથી તમે અંજાઈ ન જતા, આવા કોઈ અંધશ્રદ્ધાની અંદર કોઈ અવળું પગલું ન ભરે. માની લો કે ગઈકાલે એક મહિલા છે પાડોદરીમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાણો, માત્ર બુવાએ કીધું કે હું સુરક્ષા કવચ મૂકી દઉં છું અને એને બાળકને જન્મ ત્રણ ડૉક્ટરનું મહિના નહીં, ભૂવાનું મહિના અને બાળક વિકલાંગ જન્મો છે. આ જીવન વિકલાંગ રહે એને આયુષ્ય ટૂંકું હોય છે, પરંતુ અત્યારે ભૂવાના માનવાથી અતિશય એક વર્ષ સુધી એના માતા પિતા સૂતા નથી. આ અવ ઘટનાથી અમે એસપીને મળી અને એનો પડદાફાશ કર્યો. આવું ન થાય એટલા માટે જસદણ પોલીસ સ્ટેશને એક ઉદાહરણ પહેલી વહેલી કાર્યક્રમ કર્યું છે કે લોકો અવેર થાય, લોકોને જાગૃતિ થાય, પોતાના વિસ્તારમાં આવો બનાવો ન થાય. લોકો શિક્ષણને પ્રાધાન્ય આપો, વિજ્ઞાન અભિગમ કરો, તર્કને કરો, અથવા કોઈને માહિતી મળે તો પોલીસ સ્ટેશનની મદદ લ્યો, તમને મદદ કરશે, સમજ આપશે. એના માટેનો એક સુંદર અભિગમનો એક પ્રયાસ કર્યો તપન જાનીએ અને એના પોલીસના તમામ સ્ટાફે. એક અભિગમ લોકોને કાર્યક્રમમાં જોઈ શકે એટલે જાથાનો કાર્યક્રમ રાખ્યો. જાથાનો એટલો હેતુ છે કે લોકો છેતરાય નહીં, આપણે ખૂબ છેતરાના ચમત્કારના નામે હવે છેતરાય નહીં, એના માટે આ જાગૃતિ કાર્યક્રમ છે. વિજ્ઞાન જાથા જસદણ પોલીસ સ્ટેશનને ખૂબ અભિનંદન આપે છે અને એટલા માટે અને ગામના કોઈ પણ વ્યક્તિ હોય, કાંઈ પણ એવી અંધશ્રદ્ધાની ઘટના હોય તો જસદણ પોલીસ સ્ટેશન અથવા વિજ્ઞાન જાથાને જાણ કરશો તો અમે તમને 100% મદદ કરશું. અત્યાર સુધીમાં અમે કહેવાતા મોટા માથાઓ છે જે લોકો ખૂબ છેતરતા હતા એ 1262 જેટલા લોકો આવા મોટા કહેવાતા હતા અને 3500 જેટલા ધૂણતા હતા અને સવારી આવતા હતા એને ખુલ્લા કર્યા. એને લોકોને તરત જ વિજ્ઞાનનો અને મેડિકલ સાયન્સનો ઉપચાર કરીને ધૂણતા બંધ કર્યા, સવારી કરતા. આ માત્ર જે ઢોંગી હતો એ કદી સાજો ન થાય, ઢોંગ કરતા હતા એને અમે પોલીસ હવાલે કર્યા. એટલે આવા 3500 જેટલા લોકો ધૂણતા સવારીવાળા બધાને બંધ કર્યા છે. આ બધું હંબક છે કે આ માનસિક બીમારી હોય છે, ડૉક્ટરની ઉપચારથી સાજા થાય છે. આ અમારો જસદણ પોલીસ સ્ટેશનમાં 10021મો કાર્યક્રમ હતો લોકોને જાગૃત કરવાનો અને અમારો હેતુ હતો કે આટલું મોટું ઉદાત કામ છે અને માની લો કે પોલીસ સ્ટેશન આવું કામ કરે, લોકોને ભેગા કરે છે તો એમાં આપણો સહયોગ હોય. અને આ વિસ્તારમાં ખાસ એટલા માટે પોલીસ સ્ટેશનને ચિંતા છે કે કોઈ પણ અંધશ્રદ્ધાના બનાવથી કોઈ માનવીને ભોગવવું ન પડે, એના પરિવારને ભોગવવું ન પડે. આવા ઉદાત ભાવનાથી આ પોલીસ સ્ટેશને કાર્યક્રમ રાખ્યો છે એને જાથા બિરદાવે છે. અમે જાથાની અંદર છેલ્લા કન્ટિન્યુ 31 વર્ષથી કામ કરીએ છીએ. અમે ક્યાંય આખા જગત વિશ્વના 20 રાજ્યો ફેર્યા, 5 દેશ ફેર્યા, અમે ક્યાંય ચમત્કાર જોયો નથી. કહેવાથી કોઈ શક્તિ અમને બતાવી શક્યા નથી, અમારો પડકાર કોઈ ઉપાડી નથી. માત્ર ને માત્ર તૂત ચલાવી અને ધાર્મિક શ્રદ્ધાના નામે અને લોકોની ભાવના સાથે ખિલવાડ કરી અને રૂપિયા પડાવતા જ જોયા છે અને માત્ર પોતે માલામાલ થાય છે અને પ્રજા છે આવા શ્રદ્ધાળુ છે પાયમાલી સિવાય કંઈ કશું મળતું નથી.